केंद्र सरकार तरफ थी मोरेटोरियम मुकवामा आवेला लक्ष्मी विलास बैंक अंगे रिजर्व बैंक ऑफ इंडिया ए मोटी जाहिरात करी छे। रिजर्व बैंके कह्यु छे के लक्ष्मी विलास बैंक नो डीबीएस बैंक इंडिया लिमिटेड साथे विलय करवामां आवशे। आ पहला मोरेटोरियम लागू करता आरबीआई ए कह्यु हतु के बैंक ना रिवाइवल नो कोई दमदार प्लान न होवाना कारणे आ निर्णय लेवामां आव्यो छे। વધુમાં આરબીઆઈએ બેંકના બોર્ડ ઓફ ડિરેક્ટર્સના પાવર પણ સીઝ કરી દીધા હતા। હવે આરબીઆઈનો જે નવો રૂલ્સ આવ્યો છે, મારું અંદર એકાઉન્ટ છે, મારે પૈસાની જરૂર છે, એ માટે હું આવ્યો છું। પૈસાની જરૂર તો અત્યારે લોકડાઉન પછીની પૈસાની જરૂરિયાત તો લગભગ ચાલુ જ છે શું, અને પ્લસ ડિસેમ્બર મહિનામાં મારી બેબીના મેરેજ પણ છે, વધારે પૈસાની જરૂર છે। હમણાં વચ્ચે મેં મારી એફડીઓ રિન્યુ નહીં કરાવીને મેં એના માટે જ બેલેન્સ રાખ્યું હતું, પણ અત્યારે આરબીઆઈનો જે રૂલ્સ આવ્યો છે એમાં હું અટવાઈ ગયેલો છું। હવે મેરેજનું તો બજેટ શું છે આગળ જતાં ખબર પડશે, પણ અત્યારે મારું જે બેલેન્સ છે એ મારા માટે સફિશિયન્ટ છે એમ, પણ અત્યારે મને 25,000 જે આપ્યા છે એમાં કંઈક થાય એવું છે નહીં એમ। દેશમાં જાણે નિજી બેંકો પર એક પછી એક આર્થિક સંકટ આવી રહ્યું તેમ લાગી રહ્યું છે, ત્યારે હવે યસ બેંક અને પીએમસી બેંક પછી હવે વિજયલક્ષ્મી બેંક પર હવે મુસીબત આવી ગઈ હોય તેમ લાગી રહ્યું છે। આપણે જોઈ શકો સુરતનું આ સુરત બ્રાન્ચનું આ વિજયલક્ષ્મી બેંક છે, જ્યાં રાજ્ય કેન્દ્ર સરકાર અને આરબીઆઈ દ્વારા પ્રતિબંધ મૂકી દેવામાં આવ્યો છે। આર્થિક નાણાંના કટોકટીના લીધે આરબીઆઈ દ્વારા પ્રતિબંધ મૂકવામાં આવ્યો છે। 16 ડિસેમ્બર સુધી આ બેંકમાં દેશમાં જેટલા પણ બ્રાન્ચ છે ત્યાં એક લિમિટ જે રોકડની રકમ છે તે લિમિટ કરી દેવામાં આવી છે। પ્રતિ વ્યક્તિ બે બેંક હોલ્ડર છે જે એક મહિનામાં ફક્ત ખાલી 25,000 રૂપિયા કાઢી શકશે। જે રીતનું જે જાણવા મળ્યું છે તે રીતનું જે કેન્દ્ર સરકાર અને નાણાં મંત્રાલય દ્વારા એક નોટિફિકેશન બહાર પાડવામાં આવ્યું હતું, જેમાં લક્ષ્મી વિલાસ બેંકની જે સ્થિતિ છે તે નાણાકીય ખૂબ જ કટોકટી છે, જે પ્લાનિંગ મુજબ જે કામગીરી થવી જોઈએ તે થતી ન હતી, જેના લઈને જે નાણાં મંત્રાલય અને આરબીઆઈ દ્વારા નિર્ણય લેવામાં આવ્યો છે, જેથી હવે આગામી 16 ડિસેમ્બર સુધી જેટલા પણ જે ખાતા ધારકો છે તેમને મુશ્કેલી થઈ શકે છે। અને જે રીતનું જે નાણો કટોકટીના લીધે જે રીતનું જે મહિનામાં ફરી 25,000 રૂપિયા લોકો વધુમાં વધુ ઉપાડી શકે તેથી લઈને આ ચિંતાજનક જે કહી શકાય તે રીતનું આ જોઈ રહી છે। આ સુરતની દિલ્હી ગેટની બ્રાન્ચ છે લક્ષ્મીબેન, આપ જોઈ શકો છો હાલ અત્યારે સંપૂર્ણ બેંક ખાલી દેખાઈ રહી છે, બહાર અત્યારે કોઈ લાઈન દેખાતી નથી, પરંતુ જે રીતની જે સ્થિતિ સર્જાય તેને લઈને ખાતા ધારકોમાં ખૂબ જ ચિંતાનું એક મોજું ફરી વળ્યું છે। આગામી દિવસોમાં પણ આ બેંક 3 બેંક સાથે વિલય થવાની પણ નાણાં મંત્રાલયે જાહેરાત કરી છે, જેથી આ જે આગળની જે સ્થિતિ છે તેને લઈને પણ જેવી રીતે યસ બેંક અને પીએનસી બેંકમાં જે રીતે નાણાંની કટોકટી સર્જાઈ હતી જેને લીધે પ્રતિબંધ લેવામાં આવ્યો, ત્યારે હવે જે લક્ષ્મી વિલાસ બેંક છે તેને પણ લઈને હાલ અત્યારે મહિના સુધી પ્રતિબંધ મૂકી દેવામાં આવ્યું છે, અને જે ખાતાધારકો છે તેમને પણ મુશ્કેલીમાં વધારો થયો છે। કેમેરામેન પરવેશ કુરીસે, સુરજ મિશ્રા, ઇન્ડિયા ન્યૂઝ, ગુજરાત, સુરત।